મિત્રો લેક્ચર 23 ની અંદર 216માં પેજ ઉપરની વાત કરું છું લુઈસ એસિડ બેગનો સિદ્ધાંત આ સિદ્ધાંત એ છે રહેવાનો છે અને હશે ભવિષ્યમાં એવી એક વાત કરું છું આ સિદ્ધાંત ઇલેક્ટ્રોન વિનિમય પર આધારિત સિદ્ધાંત છે इलेक्ट्रॉन नो दान करे तो लुईस बेज इलेक्ट्रॉन नो स्वीकार करे तो लुईस एसिड मित्रों भूल न थई जाए ध्यान रखजो लॉरी ब्रोंस्टेड सिद्धांत प्रोटॉन नो दान करे तो लॉरी ब्रोंस्टेड एसिड प्रोटॉन नो स्वीकार करे तो लॉरी ब्रोंस्टेड बेज इलेक्ट्रॉन नो दान करे तो लुईस बेज इलेक्ट्रॉन नो स्वीकार करे तो लुईस एसिड आ याद राखो बस आपने कहू तो कि बदाज धन आयनों लुईस एसिड छे बदाज ऋण आयनों लुईस बेज छे खास अगत्य उपरांत तटस्थ का जेना जोड़े इलेक्ट्रॉनी उणप वाला छे आ इलेक्ट्रॉनी उणप वाला अणु એ એમના જોડે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મન નથી એવા ઉણપવાળા અણુઓ BF3 AlCl3 એ પણ લુઈસ એસિડ છે ઇલેક્ટ્રોન સ્વીકાર છે બધા જ ધનાયન લુઈસ એસિડ ઓકે અને ઇલેક્ટ્રોનની ઉણપવાળા તટસ્થ લુઈસ એસિડ બધા જ ઋણાયન અથવા જેમના જોડે તટસ્થ જેમના જોડે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મવાળા તટસ્થ લુઈસ બેજમાં આવતા હોય છે મિત્રો તમે આ પ્રક્રિયાઓ 6 પ્રક્રિયાઓ આપેલી છે Ag+1 Fe+3 CO+3 Ni+2 Fe+2 Ag+1 આ બધા લુઈસ એસિડ છે બધા જ ધન આયન છે લુઈસ એસિડ છે તો આ બધાનો સમાવેશ લુઈસ એસિડમાં થતો હોય છે આ ઋણાયન Cn-Cn-NH3H2O તટસ્થ છે જેમના જોડે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોનનું દાન કરશે એટલે લુઈસ બેજ છે લુઈસ તો આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને એક સંકીર્ણ આયન બનતું હોય છે કઈ રીતે એજી કૌંસમાં સીએન કેટલા છે મિત્રો 2 છે તો 2 કૌંસમાં બંનેનો સરવાળો કરો 20 ભાગનો એટલો થશે -2+1 માટે -1 ઉપર આવશે આ જે આયન મિત્રો બન્યું એ સંકીર્ણ આયન છે આ બધા આયનો બનશે એ સંકીર્ણ આયનો સંકીર્ણ ક્ષાર સંકીર્ણ આયનો તરીકે ઓળખવામાં આવશે બધા જ ધનાયન લુઈસ એસિડ બધા જ ઋણાયન અને ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મવાળા તટસ્થ લુઈસ બેજ ઇલેક્ટ્રોનનું દાન કરે છે સવિશેષ વધુ ને વધુ આપણે બાળ સાયન્સની અંદર આ શીખવીશું આની ખાલી કક્ષકોની અંદર આમની ખાલી કક્ષકો ASPDF ખાલી કક્ષકોમાં એ આ જે ખરા એમને લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે લિગેન્ડ ઇલેક્ટ્રોનનું દાન કરે છે માટે લુઈસ બેજ છે આગળ કોઈ સાબિત કરવું હોય તો આ CL ને લિગેન્ડ અથવા લિગાન્ડ તરીકે ઓળખવામાં આવે એ દાન કરે આમની ખાલી કક્ષકોમાં દાન કરે માટે લુઈસ બેજ સ્વીકારે માટે લુઈસ એસે હવે અહીં શું થશે Fe લખી કાઢે આ એક લખતો શીખવાનું બાકીના તમને આવડશે H2O કેટલા છે 6 છે તો 6 લખ્યા ઉપર કેટલો ભાગ છે +3
प्लस त्रण शून्य तो कितना था प्लस त्रण आ रीति H2O लिगेंड छे जी इलेक्ट्रॉन नु दान करे छे धातु एनी खाली कक्षको मा दान करे छे माटे लुईस बेच छे स्वीकारे छे माटे लुईस एसिड छे अई तमे दोस्तो CO काउंस मा NH3 कितना छे 6 तो 6 मुकी दो ऊपर प्लस 3 तो प्लस 3 आपणे करी देशुं प्लस 3 वत्ता 0 छ कौंस में जीरो तो प्लस थे आई निकल एनआई सीएल सीएल कितना छे चार छे तो चार कौंस बार कितलो भार थसे प्लस टू माइनस फोर ओछा चार मती बे बात करो ओछा बे थता असंकीर्ण आए एफी प्लस टू प्लस टू छ माइनस छे छ तो आई एफी काउंस में सी एन काउंस बार छ थसे ऊपर भार कितलो ओछा छ मती बे बात करो ओछा चार जितलो थतो छेले एजी एजी एनएच थ्री एनएच थ्री एनएच थ्री कितना छे बे छे ट्वाइस ऊपर भाग करीशू प्लस वन छे प्लस वन जीरो छे बे कौंस में जीरो तो प्लस वन ऊपर आई जवाब आ रीते आ संकीर्ण आयनो थता होय छे बधा ज आयन लुईस एसिड बधा ज आयन अने अबंधकारक इलेक्ट्रॉन युग्म वाला तटस्थ लुईस बेक छे मित्रों ख्याल आवी गयो हशे अभी कोयडो ये आपने जोई अच्छे कोयडो 7.15 कोयडो 7.15 कोयडो 7.15 अने स्वाध्यायनी अंदर नो 7.40 मां नंबर नो प्रश्न आ बन्ने सरखा प्रश्न अच्छे बरोबर नीचे ना नीचे नी स्पीसीज એટલે અણુ કે આયન સ્પીસીઝ ને લુઈસ એસિડ અને લુઈસ એસિડ અને બેઝ માં બેઝ વર્ગીકૃત કરો વર્ગીકૃત અને દર્શાવો કે દર્શાવો કે તે કેવી રીતે કેવી રીતે વર્તે છે વર્તે છે ચાર આપેલા છે મિત્રો એક OH માઇનસ છે OH માઇનસ છે બીજું F માઇનસ છે ત્રીજું H પ્લસ છે અને ચોથું આપેલું છે આપણે BCl3 આપેલું છે આ ચારને આપણે ઓળખવાના છે વર્ગીકૃત કરવાના છે ક્લાસિફિકેશન કરવાનું છે આ ચારમાંથી કોણ લુઈસ એસિડ અને કોણ લુઈસ બેઝ આપણે ખાસ ઓક્સિજન ઉપર OH માઇનસ છે ઓક્સિજન ઉપર અબંધ ખાલી બધા જ ઋણ આયન લુઈસ બેઝ ક્લોરીન ઉપર તો ઘરેણા એટલા બધા છે ના પૂછો વાત છે વધારાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય અને ઋણ આયન હોય એ હંમેશા ઇલેક્ટ્રોનનું શું કરતા છે દાન કરે તો ઇલેક્ટ્રોન દાતા દાન કરે ઇલેક્ટ્રોનનું દાન કરશે માટે અબંધનો સમાવેશ લુઈસ બેઝમાં થશે લુઈસ બેઝમાં ઓકે એચ પ્લસ પ્રોટોન કોઈ પણ ધન ભારિત આયન હોય તેનો સમાવેશ લુઈસ એસિડમાં થાય કારણ પ્લસને માઇનસ પ્રત્યે આકર્ષણ છે અને માટે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે
इलेक्ट्रॉन ऋण भारित छे आपने ख्याल हो अन बाकी इलेक्ट्रॉन स्वीकार इलेक्ट्रॉन स्वीकारे माटी लुईस एसिड छे तो आ रीते वर्गीकरण करी शकातु हो छे तमे BCl3 BCl3 सेम BF3 नी माफक छे कोनी माफक छे BF3 मैं कहूँ तो बोरॉन ट्राई क्लोराइड की क्लोराइड आउट लुईस ने बिंदु रचना बोरॉन अष्टक पूर्ण थतु नथी क्लोरीन ने अष्टक पूर्ण था छे पर बोरॉन ने अष्टक पूर्ण थतु नथी खूटे छे माटे अपूर्णता इलेक्ट्रॉन युग्म धरावतो तटस्थ BCl3 माटे इलेक्ट्रॉनो स्वीकार करशे इलेक्ट्रॉन स्वीकारी माटे लुईस एसिड मा आनो समावेश थतो होय छे तो मित्रों ख्याल आवी गयो छे बदाज धन आयन अथवा तो इलेक्ट्रॉन नी उणप वाला तटस्थणो लुईस एसिड छे बदाज ऋण आयन अथवा अबंध कारक इलेक्ट्रॉन युग्म धरावता तटस्थणो लुईस बी छे ओके पानी बात कर मित्रों ऐसे बेदना आयनीकरण विषय की बात कर आपने खबर छे कोई पण विद्युत विभाज्य पदार्थ ने पानी नी अंदर नाखो तो धन ऋण आयनो छूटा पड़वानी प्रक्रिया था आ धन ऋण आयनो छूटा पड़वानी प्रक्रिया ने आयनीकरण कहेवाय दाखला तरीके पानी नी अंदर मीठू नाखवामां आवे तो घन स्थिति नी अंदर मीठानी अंदर एने प्लस सीएल माइनस वच्चे जबरदस्त आकर्षण हतो पण आ पदार्थ ने मीठाने पानी नी अंदर नाखतो धन ऋणायनो छूटा पड़ी आ धन ऋणायनो छूटा पड़वानी प्रक्रिया ने आयनीकरण कहेवाय त्या आपणे हवे वात करी थी के प्रबल विद्युत विभाज छे अने निर्बल विद्युत विभाज जे विद्युत विभाज्य पदार्थ ने पानी में नाखतो संपूर्ण आयनीकरण थाय 100% आयनीकरण थाय एने प्रबल विद्युत विभाज कहेता था ए विद्युतना सुवाहक होय एमा अणु होता नथी एमो आयनो होय छे जेतला आयनो वधु होय एटली द्रावणनी वाहकता वधु होय छे अहीं प्रबल एसिड आपेला छे पर क्लोरिक एसिड HClO4 हाइड्रोक्लोरिक एसिड हाइड्रोब्रोमिक एसिड हाइड्रोआयोनिक एसिड नाइट्रिक एसिड सल्फ्यूरिक एसिड आ बधा प्रबल एसिड आ बधा प्रबल एसिड मित्रों एक वस्तु याद रखो प्रबल एसिड होय एने वधु निर्बल संयुग्म भेज संयुग्म भेज प्रबल ने निर्बल संयुग्म एसिड प्रबल एसिड होय तो निर्बल संयुग्म बीज हो प्रबल बीज हो प्रबल बीज हो तो निर्बल संयुग्म एसिड हो प्रबल ने निर्बल प्रबल एसिड ने निर्बल संयुग्म बीज हो आ वस्तु याद रखो आई HClO4 माइनस वन एक एक प्रोटॉन ओछो करेलो छे तो आ प्रकारनी वस्तु छे प्रबल बीज लिथियम हाइड्रोक्साइड सोडियम हाइड्रोक्साइड पोटेशियम हाइड्रोक्साइड सीजियम हाइड्रोक्साइड बेरियम हाइड्रोक्साइड सोडियम हाइड्रोक्साइड ने कॉस्टिक सोडा कहेवाय पोटेशियम हाइड्रोक्साइड ने कॉस्टिक पोटाश कहेवाय आ बधा प्रबल विद्युत विभाज छे तो प्रबल एसिड ए तमारे आ पांच के छ याद राखवाना छे पर क्लोरिक एसिड हाइड्रोक्लोरिक हाइड्रोब्रोमिन हाइड्रोआयोनिक नाइट्रिक एसिड ने सल्फ्यूरिक एसिड प्रबल बेज लिथियम हाइड्रोक्साइड सोडियम हाइड्रोक्साइड पोटेशियम हाइड्रोक्साइड सीजियम हाइड्रोक्साइड अने बेरियम आ बधा पदार्थों ने पानी नी अंदर नाखतो संपूर्ण आयनीकरण थतुं होय छे
સંપૂર્ણ 100% આયનીકરણ થાય છે, માટે વિદ્યુતના સુવાહક છે, આમાં અણુ હતા નથી, આયનો છે. નિર્મળ એસિડ જેમને પાણીની અંદર કાંકતો 5% કરતો ઓછા પ્રમાણમાં આયનીકરણ થાય, નાઇટ્રસ એસિડ. કયો એસિડ? નાઇટ્રસ એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ, એસિટિક એસિડ, કોણ એસિટિક એસિડ. આ બધા પદાર્થો છે નિર્બળ વિદ્યુત વિભાગ છે, જેમનું 5% કરતો ઓછા પ્રમાણમાં આયનીકરણ થાય. નાઇટ્રસ એસિડ, આ નાઇટ્રિક એસિડ HNO3, આ HNO2 નાઇટ્રસ એસિડ. નાઇટ્રસ એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, એસિટિક એસિડ, આ નિર્બળ વિદ્યુત વિભાગ છે. એ વિદ્યુતના મંદ વાહક છે, કારણ કે 95% અણુ હોય, 95% અણુ, 5% જ આયનો હોય, આયનો ઓછા હોય, આથી વિદ્યુતના મંદ વાહક હોય. તો અહીં એક વસ્તુ યાદ રાખવાની, પ્રબળ એસિડ હોય તો નિર્બળ સંયુગ્મ ભેજ હોય, પ્રબળ ભેજ હોય તો નિર્બળ સંયુગ્મ એસિડ હોય, એસિડને સંયુગ્મ ભેજ હોય, ભેજને સંયુગ્મ એસિડ હોય. આ યાદ રાખવાનું. તો મિત્રો, પ્રબળતા આયનીકરણના આધારે નક્કી થાય, કોણ વિદ્યુતનું સુવાહક, કોણ વિદ્યુતનું મંદ વાહક, આયનીકરણના આધારે નક્કી થાય. આયનીકરણ એટલે પદાર્થ વિદ્યુત વિભાજ્ય હોવો જોઈએ, પાણીની અંદર નાખતો 100% આયનીકરણ થાય એના આધારે પ્રબળતા નક્કી કરવામાં આવતી હોય છે. ઓકે, આ એક ખાઈ. પાણીનું આયનીકરણ અચળાંક અને તેનું આયોનિક ગુણાકારનું સૂત્ર કાઢવાનું છે. મિત્રો, આ પણ 3 માર્ક્સનો એક પ્રશ્ન છે, જેની અંદર આપણે વાતો કરી. પાણીની અંદર તમે લોરિબ્રસ્ટેડ સિદ્ધાંત અનુસાર જો એક અણુ એસિડ તરીકે વર્તતો હોય તો કોઈની અંદર એક અણુ બેઝ તરીકે વર્તતો, HCl જોડે પ્રક્રિયા કરી પાણીની તો પાણી બેઝ તરીકે વર્તતો, એમોનિયા જોડે પ્રક્રિયા કરી તો પાણી એસિડ તરીકે વર્તતો. માટે પાણી એસિડ અને બેઝ બંને તરીકે વર્તી શકે છે. દાખલા તરીકે અહીં પાણીના 2 અણુ આપેલા છે, પ્રોટોન વિનિમયની પ્રક્રિયા થશે, આ પ્રોટોનનું દાન કરશે, પ્રોટોનનું દાન કરશે તો એ એસિડ તરીકે વર્તશે, આ અણુ પ્રોટોન સ્વીકારશે તો બેઝ તરીકે વર્તશે. પાણીનો અણુ પ્રોટોનનું દાન કરશે તો OH માઇનસ બનશે, OH માઇનસ. પાણીનો અણુ પ્રોટોનનો સ્વીકાર કરશે તો આ રીતે H3O પ્લસ બનશે, કોણ? H3O પ્લસ. પાણી એસિડ છે, બેઝ તરીકે વર્તે, એમના અણુ અને આયનો વચ્ચે સંતુલન સ્થપાયો છે. ધારો કે આ પરિસ્થિતિ આને પ્રોટોનનું દાન કરે તો H2O બની જવાનો, આ એક H પ્લસ સ્વીકારશે તો H2O થઈ જવાનો, આના ઉપર કોઈ ભાર નથી તો આના ઉપર પણ પ્લસ માઇનસ એટલી તટસ્થ છે. ઓકે, એસિડ પ્રોટોન ઘુમાવી જે મળે છે એ સંયુગમાં બેઝ મળે છે, બેઝ પ્રોટોન સ્વીકારી જે બને છે સંયુગમાં એસિડ બને છે. આ પ્રકારની પ્રક્રિયા અણુ અને આયનો વચ્ચે સંતુલન સ્થપાયું છે, આથી સંતુલનના નિયમ પ્રમાણે અહીં આપણે શું થવાનું, સંતુલન અચળાંક KEQ બરાબર, સંતુલન સ્થપાયું છે માટે H3O પ્લસની સાંદ્રતા ઉપર નિપજોની સાંદ્રતા આવશે, છેદમાં કોની સાંદ્રતા આવશે, પ્રક્રિયકોની સાંદ્રતા H2O ઇન્ટુ H2O આવું થવાનું છે. આ પ્રકારની વસ્તુ. પણ પાણી એ વિદ્યુતનું મંદ વાહક છે. કેવું છે? વિદ્યુતનું મંદ વાહક છે. પાણીની સાંદ્રતા ઘણી કેટલી છે
ये પણ તમને ખબર હોય તો એક લિટર પાણીની સાંદ્રતા કેટલી એ શોધવા માટે આપણે જોઈએ. ચલો તો 25 ડિગ્રી સેલ્સિયસ આપવાનું એક લિટર પાણી એક લિટર પાણી એટલી 1000 એમએલ પાણી 1000 એમએલ પાણી તો પાણી 1000 એમએલ પાણી છે તો એટલું 1000 ગ્રામ પાણી પણ લખી શકાય પાણી લખી શકાય કારણ કે પાણીની ઘનતા કેટલી છે H2O ની ઘનતા 1 છે માટી આવું એક લિટર પાણીની અંદર વાત થઈ હવે પાણીની સાંદ્રતા આપણે શોધી પાણીની સાંદ્રતા મોલ પ્રતિ લિટરની અંદર જોઈએ મોલ પ્રતિ લિટર ઓકે મોલ એટલે શું વજન અપોન અણુ ભાર વજન અપોન અણુ પ્રતિ લિટર પ્રતિ એક લિટર પાણીની અંદર એક લિટર પાણીની અંદર તમારે કેટલા મોલ છે વજન કેટલું છે એક લિટર પાણી એટલે 1000 એમએલ પાણી એટલે 1000 ગ્રામ પાણીનો અણુભાર કેટલો છે 18 ગ્રામ પ્રતિ મોલ છે આ ગ્રામ જથ્થાના પ્રતિ લિટર એક લિટર આવી તો આ બંનેનો ગુણોત્તર તમે કેલ્ક્યુલેટરથી કરશો તો 55.55 મોલ પ્રતિ લિટર આટલું થાય આટલું થાય એક લિટર પાણીની સાંદ્રતા 55.55 મોલ પ્રતિ લિટર બરાબર 55.55 મોલ પ્રતિ લિટર એટલે એમ કરે આ સિવાય પાણીની સાંદ્રતા આ પહેલા ચેપ્ટરમાં પણ આપણે જોયું હતું બરોબર ઓકે આપણે ખબર હવે તમે જોશો કે KEQ into H2O ની સાંદ્રતાનો સ્ક્વેર કરીશ બરાબર H3O પ્લસ ની સાંદ્રતા into OH માઇનસ ની સાંદ્રતા આ પાણીની સાંદ્રતા કેટલી છે 55.55 તો 55.55 નો સ્ક્વેર કરશો કે ઇક્યુ કરશો બરાબર H3O પ્લસ ની સાંદ્રતા into OH માઇનસ ની સાંદ્રતા આ અચળાંક છે આ અચળ વસ્તુ છે આ કોનું આયનીકરણ થાય છે પાણી માટી આમના માટી KW લખીશું KW બરાબર H3O પ્લસ ની સાંદ્રતા into OH માઇનસ ની સાંદ્રતા આ KW બરાબર આવું થાય KW એટલે શું છે પાણીનો આયોનિક ગુણાકાર જ્યાં KW બરાબર પાણીનો આયોનિક ગુણાકાર પાણીનો આયનીય ગુણાકાર આવું થતું હોય છે ઓકે આગળ બીજું શું એ આપણે જોઈએ ઓકે પાણીના સ્વઆયનીકરણથી ઉત્પન્ન થતા આયનો H3O પ્લસ અને OH માઇનસ ની સાંદ્રતાના ગુણાકારને પાણીનો આયનીય ગુણાકાર કહે છે પાણીના સ્વઆયનીકરણથી ઉત્પન્ન થતા આયનો H3O પ્લસ અને OH માઇનસ ની સાંદ્રતાના ગુણાકારને પાણીનો આયનીય ગુણાકાર કહે છે 298 કેલ્વિન તાપમાને 298 કેલ્વિન તાપમાને પ્રયોગો દ્વારા સાબિત થયું છે પ્રયોગો દ્વારા સાબિત થયું છે આ પાણીના આયનીક ગુણાકારની કિંમત KW ની કિંમત
ગુણાકારનો 10^-14 જેટલી છે. કેટલી છે? એ ગુણાકારનો 10^-14 કાટ જેટલી છે. બરાબર આવશે. પણ આવી આવી વાત છે, H2O + H2 રિવર્સિબલ H3O+ પણ લખતા હોય છે. કોઈ બાળકે પૂછ્યું કે સાહેબ તાપમાન વધે તો આ તો 298 કેલ્વિન તાપમાને kW આટલો છે, એક ગુણાકારમાં 10^-14, પણ તાપમાન વધે તો શું થાય? તો મિત્રો, જેમ તાપમાન વધે તેમ kW નું મૂલ્ય વધે. કઈ રીતે? કારણ કે આયનીકરણની પ્રક્રિયા ઉષ્મા શોષક છે. અહીં તમે પીયું એટલે ઉષ્મા. તાપમાન વધાવો એમ પુરોગ આયનીકરણની પુરોગામી પ્રક્રિયા એ વધશે, અને આયનીકરણની પુરોગામી પ્રક્રિયા વધે તો H3+OH- ની સાંદ્રતા વધશે. તો આ બે આયનોની સાંદ્રતાનો ગુણાકાર વધશે. આ બે આયનોની સાંદ્રતાનો ગુણાકાર વધશે તો kW ની કિંમતમાં શું થવાનો? વધારો થવાનો. તો આયનીકરણની પ્રક્રિયા ઉષ્મા શોષક થવાથી જેમ તાપમાન વધે તેમ આયનીકરણ પુરોગામી પ્રક્રિયા વધે છે. પુરોગામી પ્રક્રિયા થાય છે તેમ H3O+ અને OH- ની સાંદ્રતા વધે છે. આથી kW નું મૂલ્ય વધે છે. કોનું મૂલ્ય? kW નું મૂલ્ય, જે આટલું હતું એ મૂલ્યમાં શું થવાનો? વધારો થવાનો. હવે મિત્રો, kW = H3O+OH- ની સાંદ્રતા કેટલી કહી? kW નું મૂલ્ય 1 × 10^-14 છે. પણ પાણીની અંદર તમે જો તો જેટલા H3O+ ની સાંદ્રતા છે એટલા OH- ની સાંદ્રતા છે. આથી H3O+ અને OH- ની સાંદ્રતા કેવી છે? સમાન હોવાથી કોઈ એકનો સ્ક્વેર કરીએ, kW = H3O+ ની સાંદ્રતાનો સ્ક્વેર કરો, અથવા તો OH- ની સાંદ્રતાનો સ્ક્વેર કરો, બરાબર 1 × 10^14 કરો. ધેરફોર H વર્ગમૂળ લો તમે, આનું વર્ગમૂળ, તો H3O+ ની સાંદ્રતા = OH- ની સાંદ્રતા = 1 × 10^7 મોલાર થાય. આમ પાણીમાં જેટલા પ્રમાણમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા એટલા પ્રમાણમાં હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા, આમ પાણીમાં જેટલા પ્રમાણમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા એટલા પ્રમાણમાં હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા. આથી પાણીમાં આ બંનેની સાંદ્રતા કેવી છે? ભાઈ સમાન છે. આ બંનેની સાંદ્રતા સમાન છે. આથી શુદ્ધ પાણી કેવું છે? શુદ્ધ પાણી તટસ્થ છે. લિટમસ ઉપર કોઈ અસર થશે નહીં. ભૂરું લિટમસ ભૂરું રહેશે, લાલ લિટમસ લાલ રહેશે, કારણ કે શુદ્ધ પાણી તટસ્થ છે. આ પ્રકારની એક વાત થઈ. ઓકે, હવે
અહીં તમે H3O પ્લસ અને OH માઇનસ ની સાંદ્રતાના આધારે આપણે એક વસ્તુ કહી શકીએ કે જો એસિડિક હોય બેઝિક હોય અને તટસ્થ હોય એના માટે એસિડિક હોય તો H3O પ્લસ ની સાંદ્રતા વધે કોના કરતાં OH માઇનસ ની સાંદ્રતા એસિડિક હોય તો બેઝિક હોય તો OH માઇનસ ની સાંદ્રતા વધુ હોય કોના કરતાં H3O પ્લસ ની સાંદ્રતા અને જો બંને સરખા હોય તો એ કેવું હોય તટસ્થ જેટલા પ્રમાણમાં એસિડિક પણ એટલા પ્રમાણમાં બેઝિક પણ હોય તો એ તટસ્થ H3O પ્લસ ની સાંદ્રતા વધુ હોય OH માઇનસ કરતો તો એ એસિડિક પણ OH માઇનસ વધુ હોય H3O પ્લસ કરતો તો બેઝિક બંને સરખા હોય તો આ રીતે કહી શકાતું હોય છે તો આપેલા દ્રાવણ એસિડિક છે તો એનું કારણ H3O પ્લસ ની સાંદ્રતા વધુ છે હાઇડ્રોક્સિલાઇડ પણ હાઇડ્રોક્સિલાઇડ ની સાંદ્રતા વધુ હોય હાઇડ્રોનિયમ આયન કરતો તો એ બેઝિક થતો હોય પણ બંનેની સાંદ્રતા સરખી થતી હોય તો એ તટસ્થ છે એવું કહી શકાતું હોય છે આ પ્રકારની એક વાત કરી મિત્રો આ શુદ્ધ પાણી છે શુદ્ધ પાણીની અંદર એ આપણે લિટમસ પેપર ડૂબાવીશું અહીં બે લિટમસ પ્રકારનો છે એક વાદળી લિટમસ પેપર છે ભૂરું લિટમસ પેપર પાણીની અંદર ડૂબાડીએ શું થાય એ જોઈએ તો લિટમસ ઉપર કોઈ અસર થઈ નહીં ભૂરું લિટમસ પેપર ભૂરું જ રહ્યું મિત્રો લાલ લિટમસ પેપર ડૂબાડીશું લાલ લિટમસ પેપર પણ આ ડૂબાડીએ છીએ અને એની પણ એના ઉપર કોઈ અસર થઈ નહીં લાલ લિટમસ એવું ને એવું રહ્યું ભૂરું લિટમસ પેપર એ ભૂરું જ રહ્યું એના ઉપર કોઈ અસર થઈ નહીં આ રીતે કહી શકાય કે શુદ્ધ પાણી એ કેવું છે એ તટસ્થ છે શુદ્ધ પાણી તટસ્થ છે અહીં આપણે વાત કરી પાણીનું સ્વઆયનીકરણ થાય અને H3O પ્લસ અને OH માઇનસ આયન છૂટા પડે અહીં આયનીકરણની પ્રક્રિયા ઉષ્મા શોષણ છે કેવી છે ઉષ્મા શોષણ જેમ તાપમાન વધારશો એમ અહીં તાપમાન વધારે તો લ શેકેલિયનના સિદ્ધાંત અનુસાર તાપમાન ઘટે એ દિશામાં પ્રક્રિયા થાય લ શેકેલિયનના સિદ્ધાંત અનુસાર તાપમાન ઘટે એ દિશામાં પ્રક્રિયા થાય એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે અને પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય તો આ બે આયનોની સાંદ્રતા વધે H3O પ્લસ અને OH માઇનસની સાંદ્રતામાં વધારો થાય જે KW 298 કેલ્વિન તાપમાને હતો એ ગુણાકારમાં 10^-14 હતો એ તાપમાન વધારતો આ H3O પ્લસ અને OH માઇનસની સાંદ્રતાનો ગુણાકાર એ તાપમાન વધારતો એ ગુણાકારમાં 10^-14 કરતો વધે એટલે 10^-13 થશે 10^-12 થશે આવો થશે તાપમાન વધારતો મિત્રો પાણીનું આયનીકરણ થઈ ગયું આ બે આયનો છૂટા પડ્યા H3O પ્લસ અને OH માઇનસ માટે વિયોજિત પાણી કયું પાણી એમની સાંદ્રતા કઈ H3O પ્લસ ની જેટલી છે તે OH માઇનસ ની છે કેટલી 10^-7 મોલ છે કેટલી 10^-7
अवियोजित पानी तमे एक लीटर में पानी की घनता सुधी एक लीटर में पानी की ना 1000 ml એટલે 1000 ગ્રામ થયા એને 1 મોલ એટલે 18 ગ્રામ ભાગ્યા તો 55.55 મોલ પ્રતિ લિટર આ બંનેનો ગુણોત્તર થયો 1.8 × 10⁻¹ એપ્રોક્સિમેટલી 2 × 10⁻¹ આ એટલે ખૂબ જ ઓછા પ્રમાણમાં આયનીકરણ થયું વિયોજિત પાણી એટલે આ સાંદ્રતા અવિયોજિત પાણી એટલે આ પાણીની સાંદ્રતા કેટલી 55.55 સ્વીકારી તો જોયું તો ગણિત બંનેને ગુણોત્તર આપવો હતા આના ઉપરથી કહી શકાય કે સંતુલન અવિયોજિત પાણી તરફ રહેશે સંતુલન આમ નહીં અવિયોજિત પાણીની તરફ રહેશે અવિયોજિત આ અવિયોજિત પાણીની તરફ એ સંતુલન રહેવાનું આવું કહી શકાતું હોય છે તો મિત્રો પાણીનો આયોનિક ગુણાકારની કિંમત કેટલી 298 કેલ્વિન તાપમાને 1 × 10⁻¹⁴ પણ તાપમાન વધે એમ એ આયોનિક ગુણાકારનું મૂલ્ય વધતું જતું હોય છે પાણીમાં H3O પ્લસની સાંદ્રતા અને OH-ની સાંદ્રતા બંને સરખી છે કેટલી 1 × 10⁻¹ મોલર છે મિત્રો પાણીની સાંદ્રતા કેટલી 298 કેલ્વિન તાપમાને મોલારિટીમાં તો 55.55 મોલ પ્રતિ લિટર છે પાણીની ઘનતા કેટલી 1 થશે હવે આવનારા લેક્ચરમાં આપણે pH માપક્રમ વિશે વાત કરીશું ઓકે